અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા તાવતે વાવાઝોડામાં રાજુલા તાલુકાના ચાંચ બંદર, ખેરા પટવા, સમઢિયાણા, એક વિક્ટર, ભેરાઈ, પીપાવાવ સહિતના ગામોમાં મીઠું પકવવાનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં આવેલો છે. ત્યારે આ વાવાઝોડામાં આ બધા મીઠાના ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. મોટાભાગના અગરોના પાળા તૂટી ગયા છે. તૈયાર બની ગયેલા મીઠા પર દરિયાઈ પાણી અને વરસાદનું પાણી ફરી વળતા મીઠું પલળી ગયું છે અને અગરમાં જે મીઠું તૈયાર થઈ પકવવાની તૈયારીમાં હતું તેનું પણ ધોવાણ થઈ ગયું છે. નમસ્કાર. તોકેત વાવાઝોડાની અસર પછી 8 દિવસ પછી આજે કુદરતના ખોળે રમતું મારે વિધાનસભા વિસ્તારનું ચાંચ બંદર ગામમાં જ્યારે પ્રવાસે આવવાનું થયું છે ત્યારે આખા દરિયાળ બેલ્ટ ઉપર ચાંચ, ખેરા, પટવા, વિસળિયા, સમઢિયાળા, કથિવદર, કથિવદર પરા અને જાફરાબાદને જે ગામડાઓ જે છે એ મીઠાના વ્યવસાય સાથે, અગરો સાથે સંકળાયેલા વિસ્તારો છે. આ વિસ્તારની અંદર અંદાજે 12,000 એકર જેટલી જમીન ઉપર લોકો મીઠાનો વ્યવસાય કરી રહ્યા છે. દરિયાઈ પટ્ટી ઉપર સૌથી વધુ આ મીઠાનો વ્યવસાય જ્યારે થતો હોય છે ત્યારે તોકેત વાવાઝોડાએ આ વ્યવસાયને પણ ભાંગીને ભૂકો કરી દીધો છે. આ વિસ્તારની અંદર GHCL નામની કંપની 6,000 એકર જમીન ધરાવે છે અને 6,000 એકર જેટલી જમીનો પ્રાઇવેટ નાના નાના અગરિયાઓ ધરાવે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અતિ પવનને કારણે, અતિ વરસાદને કારણે, અતિ મોજાઓને કારણે જે મીઠું પાકેલું હતું એને પારાવાર નુકસાન થયું છે. હું એવું માનું છું કે આ નુકસાની કદાચ આ લોકો માટે અસહ્ય છે, તેમ છતાં પણ કહે છે કે જીવતા છીએ એટલે બધું થઈ શકશે. જુદા જુદા વિસ્તારના લોકોની અપેક્ષાઓ જેમ સરકાર પાસે છે એમ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની પણ નજર છે, એ સરકાર સમક્ષ છે કે સરકાર અમને મદદરૂપ થવાની ભાવના સાથે આગળ આવે. આમ તો રાજ્ય સરકારનો આમાં કોઈ રોલ નથી આ વ્યવસાયમાં, અથવા તો આ મીઠાની બાબતમાં કેન્દ્ર સરકારનો રોલ છે, પણ હું એવું માનું છું કે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે પણ આ લોકોને મદદરૂપ થવા માટે ચોક્કસપણે આગળ આવવું પડશે અને તો જ આ લોકો ફરી વખત ઊભા થઈ શકશે.